લોકસભાની 14 બેઠકો પર ભાજપ રિપીટ થિયરી અપનાવી છે, પરંતુ કેટલીક બેઠકો એવી છે જેમાં વર્તમાન સાંસદોનું પત્તું કપાયું છે. એમાંથી જ એક છે આણંદની લોકસભા બેઠક, જ્યાં વર્તમાન સાંસદ દિલીપ પટેલની જગ્યાએ ભાજપે નવા ઉમેદવાર મિતેશ પટેલની પસંદગીનું કળશ તોડ્યું છે. મિતેશ પટેલનું નામ જાહેર થતાં તેઓ સૌપ્રથમ વાસદ ખાતે વેરાઈ માતાના મંદિરમાં પૂજા અર્ચના કરી કાર્યાલય ખાતે પહોંચ્યા હતા, જ્યાં મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ તેમને આવકારવા ઉમટી પડ્યા હતા. કાર્યકરોએ આતિશબાજી કરી તેમનું ફૂલહાર પહેરાવીને સ્વાગત કર્યું હતું. આ દરમિયાન સાંસદ દિલીપ પટેલે પણ મિતેશ પટેલને શુભેચ્છાઓ પાઠવી હતી. લોકસભાની બેઠક ઉપર દિલીપભાઈ મણિભાઈ પટેલ જે પૂર્વ સાંસદ હતા તેમને ના આપી, મિતેશભાઈ પટેલ જેમને બકાભાઈના નામથી ઓળખવામાં આવે છે તેમને ટિકિટ આપવામાં આવી છે. આજ મંતવ્યની ટીમ આવી પહોંચી છે બકાભાઈ પાસે અને તેમની પાસેથી જાણીશું કે ભવિષ્યમાં લોકસભાની ચૂંટણીમાં કેવી રીતના પગલાં ભરી અને જનતા માટે શું નવું કરશે તે જાણવાનો પ્રયત્ન કરીશું. જી બકાભાઈ, આપને આજે ભારતીય જનતા પાર્ટી તરફથી ટિકિટ આપવામાં આવી છે, શું કહેશો? ભારતીય જનતા પાર્ટી ટિકિટ આપવામાં આવી છે. જીત્યા પછીના મારા પહેલાં પ્રશ્ન છે, જે પેન્ડિંગ પ્રશ્નો છે આણંદ જિલ્લાના સિવિલ હોસ્પિટલનો છે. સિવિલ હોસ્પિટલ માટે અમે પૂરેપૂરું એ કરીને સિવિલ હોસ્પિટલનું બાંધકામ કરીશું. UKGથી 12મા સુધીનું, કોલેજ સુધીનું, જે કંઈ નાનામાં નાના ગરીબ લોકો ભણી શકે તેવી સ્કૂલો અને કોલેજો બનાવીશું. અમારી જીત નક્કી જ છે. 26 સીટ ગુજરાતની અમે માનનીય વડાપ્રધાનના ચરણોમાં આપવાના જ છે, તો કોઈ હારવાનો તો કોઈ પ્રશ્ન જ નથી. અમે 63,000ના મતથી વધારેમાં વધારે લીડથી અમે જીતીશું. હા, હતા મિતેશભાઈ પટેલ જેમને બકાભાઈ તરીકે પણ ઓળખવામાં આવે છે અને આણંદની લોકસભાની બેઠક ઉપર તેમને એક સીટ આપવામાં આવી છે. હવે તેમના દ્વારા જે પડતર પ્રશ્નો છે તેને ઉકેલવા માટેના પ્રયત્નો હાથ ધરવામાં આવશે તેવું તેમનું કહેવું છે. સપન પટેલ, મંતવ્ય ન્યૂઝ, આણંદ.